तीसरा रुका लाया। ये 30 लाख लोगों तो दुखी थे, ये 30 लाख लोगों की दशा खराब थे, पर शायद सौ थी बताने कोई नहीं दशा खराब हो तो आ 3 लाख एजेंट हो गई थे। क्यों खराब थे? आ ग्राहकों जे ग्राहकों थे एक कंपनी ने नहीं ओढ़ता, ये तो घोड़ा पारे बड़ा थे, ये जवाब बात से एजेंट तो जोड़े, पर साहेब एजेंटों की दशा हूं समझी सकू छु, मारी जात ने क्या जो क्या समझी सकू, फॉर्म लई जाओ, सरस कपड़ा इन करी जाओ, ये वक्त જ્યારે આપણે પૈસા રોપાવા જતા હોય ત્યારે પરિવારની પણ એક ઉત્સાહ હોય છે, આખું પરિવાર બેઠું હોય, સાહેબ મારી દીકરી વર્ષે 10,000, બીજા વર્ષે 10,000, 5 વર્ષે રોકેલા 50,000, એ 6 વર્ષ પછી દર વર્ષે 20,000 કરી અને 1 લાખ રૂપિયા આવે, એ 1 લાખ રૂપિયાની કિંમત ગામડામાં કેટલી મોટી છે એ આ શહેર વાળામાં કદાચ નહીં ખબર પડે, પણ ગામડામાં વધારે કિંમત છે. જો કંપની ઉઠી જાય, મેં તો ઘણી જગ્યાએ દાખલા એવા પણ જોયા છે કે એજન્ટને કંપની ઉપર ભરોસો કેટલો, એક શ્રદ્ધા કંપની ઉપર કે ભલે બીજી બધી કંપનીઓ ઉઠી ગયો, આ કંપની નહીં ઉઠે, કંપની એની સદ્ધરતા પણ બતાવી હોય કે કંપની જોડે 50,000, 1 લાખ કરોડની, 2 લાખ કરોડની મિલકત છે. તો આપણાને સવાલ થાય કે જેની 2 લાખ કરોડની મિલકત હોય એ કંપનીએ કઈ નથી થવાનું, અને એવા ભરોસે એજન્ટ જવાબદારી લેતા હોય છે. પેલા કે અમારા પૈસા ડૂબી જાય, જવાબદારી કોની? તો બચારા એજન્ટ પણ એવું કે અમારી જવાબદારી, તો કે લેખિત આપો, કોઈએ 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર, કોઈએ 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લેખિતમાં આપ્યું છે. આ બનાવો છે મારા ધ્યાનમાં. કોઈએ તો પોતાની હાથબારના બાના કદ લખીને આપ્યા છે. મારી પાસે દસ્તાવેજ બધી જ વસ્તુના અનુભવો છે, કારણ ગુજરાતના 18,000 ગામડાઓની અંદર હું પણ ફરું છું, એક એક ગામમાં ફર્યો છું. હું અહીં એટલે આવ્યો છું, તમારો દીકરો છું, ગુજરાતનો દીકરો છું. હું અહીં એટલે આવ્યો છું કે મને બનાવનાર અલ્પેશ ઠાકોરનું આ વ્યક્તિત્વ ભૂગણનાર, અલ્પેશ ઠાકોરને આ દિશા આપનાર એ આ ગુજરાતના ગરીબ લોકો છે. અને જ્યાં ગરીબોએ આટલી બધી પાવર આપ્યો હોય, ગુજરાતની અંદર જ્યાં પણ અન્યાય અત્યાચાર પીડા હોય ત્યાં વગર આમંત્રણે પહોંચી જાઉં છું, કારણ કે અત્યાચાર અન્યાય મારી સાથે થઈ રહ્યો છે, મારા ગુજરાત સાથે થઈ રહ્યો છે. અને આજે આવ્યો છું તો મક્કમ નિર્ધાર સાથે આવ્યો છું, પ્રતિજ્ઞા સાથે આવ્યો છું. કે આ 5,000 કરોડ જે કંપનીમાં ફ્રીઝ થયા છે, જે કંપનીમાં દબાઈ રહ્યા છે, આ પૈસા કઢાવવાની તાકાત સાથે આપણે એક થવાનું છે. મારા એકલાનું નહીં માને આ લોકો, આજથી ગણગણાટ તો 100% સરકારમાં ચાલુ થશે, પણ જ્યાં ભારતનો નાણાં મંત્રી જ આ કંપનીનો વકીલ હોય, ગુજરાતના મુખ્યમંત્રીમાં એ તાકાત નથી કે નાણામંત્રીને જવાબ માંગી શકે. એ તાકાત અલ્પેશ ઠાકોર હોય કે પછી આપણો ભૈલો હોય પાટીદારનો,
આવા લોકોમાં છે, બીજામાં તાકાત નથી. અને એ કહેવા આવ્યો છું કે આ 5000 ઘટાડવા માટે અલ્પેશ ઠાકોર ભૈલાને પણ એક દાડો લઈ આવશે. મારી બહુ સ્પષ્ટ વાત છે, હું લડી રહ્યો છું ગુજરાતના અન્યાય સામે, ગુજરાતની વ્યવસ્થા સામે. મારો ખેડૂત દેવાદાર થતો હોય અને બીજી બાજુ આવી કંપનીઓ એના 5000 કરોડ